सूरत स्टेडिंग कमिटी द्वारा पत्रकार परिषद योजवामां आवी छे। स्टेडिंग कमिटी ना चेयरमेन परेश पटेल द्वारा મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સુરત શહેર અને શેરીઓના રોડ રસ્તાઓ સિમેન્ટ ક્રોકેટ બનશે તથા જનભાગીદારી યોજના હેઠળ સોસાયટી દ્વારા 500 રૂપિયા ફી પેટે ભરવાના રહેશે। એ રોડ મે રીકાર્પેટિંગમાં જાય, જો જો તૂટી ગયો હોય તો, જો એ રીકાર્પેટિંગ કરવાનો થતો હોય તો સરકારની સ્કીમ છે કે ભાઈ તમે જનભાગીદારીમાં જ્યારે 500 રૂપિયાની ફી ભરીને એનું ફોર્મ ભરી દો એટલે ઓટોમેટિકલી એને જે ડામરનો રોડ છે એને આપણે કોન્ક્રીટમાં કન્વર્ટ કરી દઈશું। એટલે 500માં સર એનું કોઈ કેટલું રોડ નહીં, ગમે એટલો રોડ, રોડની સાઈઝ નહીં આવે। જે ડામરમાં જે સિચ્યુએશન હતી એ સેમ સિચ્યુએશન કોન્ક્રીટમાં થશે, પણ આમાં ફક્ત 500 રૂપિયા આપણે એટલા માટે ફી તરીકે લઈએ છીએ કે એમાં જે સરકારની જનભાગીદારી યોજના છે ને એની અંદર સ્ટેટ ગવર્મેન્ટ તમને 70% સુધી સબસિડી આપે જો આ ફોર્મ ભરાયું હોય તો। એટલે એ પૈસા આપણને મળે તો આપણે ડેવલપમેન્ટ કરી શકીએ। હા હા, એટલા માટે આપણે જઈ રહ્યા છીએ કે જ્યાં સુધી ક્રૂડ ઓઇલનો ભાવ ઊંચો જતો જશે તેમ તેમ ડામર મોંઘો થતો જશે। ક્રૂડ ઓઇલ જ્યારે રિવર્સ આવશે ત્યારે વિચારશું, પણ ત્યાં સુધી તો આપણે જેટલા સોસાયટીઓ છે જેટલા રસ્તાઓ છે એ બધાને કોન્ક્રીટના બનાવી દઈએ તો આપણને એને 25-30 વર્ષ સુધી એનો બેનિફિટ મળે, મેન્ટેનન્સ ફ્રી થાય। બીજું એક ખાસ કે રોડ બની આવે છે સાહેબ, બીજા નવા કામો લોકો કાઢતા હોય છે નહીં, એમાં આપણે આપણી જે નવી ડિઝાઇન બને છે એમાં સેન્ટરમાં કોન્ક્રીટ રોડ હશે અને બે સાઈડ ઉપર પેવર બ્લોક હશે જેમાં સર્વિસ લાઇન હશે, પ્લસ જે મેઇન હોલ છે આપણો તેની બે સાઈડ ઉપર પણ પેવર બ્લોક લગાવવામાં આવશે, જેથી કરીને કોઈ સર્વિસીસ લેવી હોય ડ્રેનેજની કે હાઇડ્રોલિકની કે તમારી ઇલેક્ટ્રિકની તો એ આ બધામાંથી કામ કરી શકશે। એટલે કોન્ક્રીટનો રોડ બન્યા પછી તોડવાનો થતો નથી, અને સોસાયટીના જે રોડો હોય છે એ સોસાયટીના રોડ ઉપર લાઈનો વધારે હોતી નથી, ડ્રેનેજની લાઈન સિવાય મેજર લાઈનો હોતી નથી। એટલા માટે ખર્ચમાં કેટલો ડિફરન્સ પડશે ડામરના કોન્ક્રીટ, ડામરનો રોડ અને કોન્ક્રીટનો રોડ જો નવો બનાવીએ તો અત્યારે જે રીતે ક્રૂડ ઓઇલના ભાવો છે એ ક્રૂડ ઓઇલના ભાવોને ધ્યાનમાં રાખીએ તો ડામર કરતાં અત્યારે કોન્ક્રીટનો રોડ આપણને સસ્તો પડે છે, ભલે 2-3% ફરક પડતો હશે, પણ વી આર પેરેલલ, વી આર ઇક્વલ ટુ ધ સેમ રોડ્સ, એટલે ડામરનો અને કોન્ક્રીટના રોડની પ્રાઇસ એ બધું આપણે ચેક કરી લીધું, એના સ્ટ્રેન્થન રિપોર્ટ્સની કન્સિડરેશન લઈ લીધા, આપણે SVNIT પાસેથી એના રિપોર્ટો મંગાવી લીધા, એ બધું કન્ફર્મ કર્યા પછી આપણે આજે જે નવા રોડો બની રહ્યા છે એમાં તો 100% કોન્ક્રીટ થવું જોઈએ, પણ જે 5 વર્ષ કે 8 વર્ષ કે 10 વર્ષના રોડો છે એમાં પણ કોન્ક્રીટ થવાથી આપણને એનો બેનિફિટ વધારે મળશે। નહીં, એ રસ્તાઓ એ લોકોનું એમ કેવું હતું કે તમે અત્યારે ઇમિડિયેટ વરસાદ આવવાનો છે એટલે સ્વાભાવિક વાત છે કોઈ પણ શેરીઓની અંદર વરસાદને કારણે એક ડર હોય કે ભાઈ પાણીમાં કીચડો થશે અને ગંદકી આવશે અમારા ઘરોમાં, તો એના માટે તમે ઝડપથી રસ્તા બનાવો, તો આપણે એના માટે આજે પણ અમારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગના 0 અવર્સમાં ચોખ્ખા શબ્દોમાં અધિકારીઓને કહી દેવામાં આવ્યું છે કે જે રોડોમાં ઇમિડિયેટ પેચવર્કનું કામ કરવાનું છે એ તમે તુરંત જ શરૂ કરી દો, જેથી કરીને એ લોકોને એવું નહીં થાય કે ભાઈ આપણે કોઈ કાર્યવાહી કરતા નથી। જે સમયે આખો સેન્ટ્રલ ઝોન આપણે સિમેન્ટ કોન્ક્રીટમાં બનાવવા જઈ રહ્યા છે, રોડોથી સિમેન્ટ કોન્ક્રીટના રોડ બની જાય, કારણ કે તમને ખ્યાલ હશે તો જે સેન્ટ્રલ ઝોન છે એ ઓરિજિનલ સુરત છે, અને ઓરિજિનલ સુરત તો બહુ જૂનું વૈસું છે, 150-200 વર્ષથી જૂનું છે, વધારે 1000 વર્ષ થઈ ગયા, પણ 150-200 વર્ષથી જે રોડોની ઉપર દર વખતે જે આપણે ડામરના લેયરો બનતા ગયા છે એના કારણે જે એમના ઘરો છે એ ઘરો હવે એ લોકો સ્ટેપ લઈને ઉતરવું પડે છે, અને એ જે પાણી વરસાદ પડે છે ત્યારે એમના ઘરોમાં સીધું પાણી જતું રહે છે, તો એવા ઘરોને આ નુકસાન નહીં થાય આપણે એવું વિચારીએ છીએ કે ડામરને સ્ક્રેપ કરીને જે લેયર મળતું હોય એ લેયર ઉપરથી આપણે કોન્ક્રીટ રોડ બનાવીએ તો એમના ઘરોમાં પાણી નહીં જાય અને પરમેનન્ટ એમને ફરી પાછો રોડ બનાવવા માટે 2-3-5 વર્ષમાં જવું નહીં પડે અને 25 વર્ષ સુધી એ લોકો શાંતિથી ત્યાં વસવાટ કરી શકે, એ કારણસર આપણે સેન્ટ્રલ ઝોનમાં કોન્ક્રીટ રોડ બનાવવા જઈ રહ્યા છીએ। સમિતિની આજની મિટિંગમાં સુરત શહેરના પ્રજાજનો માટે એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે, જે આપ કહી શકો કે બ્રેકિંગ ન્યૂઝ તરીકે એને યુઝ કરી શકાય। અમારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને સાંસદ સી આર પાટીલ સાહેબ હંમેશા એવું કહેતા કે એવી સુવિધા આપો શહેરને જે વર્ષો સુધી અમને કામ લાગે,
અને મેન્ટેનન્સ ફ્રી હોય એવી સુવિધા આપણે આપવી જોઈએ. અને એ બાબતને ધ્યાનમાં રાખીને આજે સુરત શહેરને સિમેન્ટ કોન્ક્રીટના રોડ જે રીતે ડામરના રોડ માટેની પ્રોસિજર કરવાની હોય એ જ પ્રમાણે સિમેન્ટ કોન્ક્રીટના રોડ પણ આપણે આપી શકીશું. એટલે કે સુરતની મોટાભાગની સોસાયટીઓ હવે ડામરની જગ્યાએ કોન્ક્રીટ રોડમાં બનશે. ડામર રોડની જગ્યાએ કોન્ક્રીટ રોડ બનવાને કારણે એ રોડોની જે કોન્ક્રીટના રોડોની જે લાઈફ છે એ ઓછામાં ઓછી 25-30 વર્ષની છે, જેને કારણે મેન્ટેનન્સમાં બી તકલીફ ઓછી પડશે અને લોકોને પણ એમાં સુવિધા વધશે એવું એક આજે અમે અમારી સ્ટેન્ડિંગ કમિટીના સભ્યો સાથે નિર્ણય લીધો છે સામાન્ય સભાની મંજૂરીની અપેક્ષાએ. બીજી વાત છે કે દર 5 વર્ષે જે ડામરના રોડોને રીકાર્પેટ કરવાની સિસ્ટમ વર્ષોથી ચાલી આવેલી છે એમાં પણ જે 5 વર્ષથી જૂના, એટલે કે અમારા અધિકારીઓ ચેક કર્યા પછી જો એ રોડ ઘણી વખતે 5ની જગ્યાએ 7 વર્ષની લાઈફ પણ થતી હોય છે, 8 વર્ષની લાઈફ પણ થતી હોય છે, ત્યાર પછી ફક્ત એક 500 રૂપિયાની ફી ભરીને અમારી સરકારશ્રીની જે જનભાગીદારી યોજના છે એ અંતર્ગત એમને ફોર્મ ભરવાનું રહેશે અને એ બધા રોડો પણ આપણે કોન્ક્રીટના, સિમેન્ટ કોન્ક્રીટના રોડ બનાવી શકીશું. ઉપરાંત આજે 5 જે ભાડાના પ્લોટો, તમને ખ્યાલ હોય તો છેલ્લા ઘણા વખતથી આ ચર્ચા ચાલે છે, એવા 408 પ્લોટો આપણે શહેરમાં આઇડેન્ટિફાઈ કર્યા છે અને એની ઉપર ભાડાની ઇન્કમ વધારવાના આશયથી આજે પહેલો નિર્ણય અમે 5 પ્લોટો 40%થી લઈને 100% સુધીના વધારામાં આપ્યા છે. એટલે કે જેનું ભાડું માની લો કે 50,000 રૂપિયા થતું હોય એનું ભાડું 1,00,000 રૂપિયા થશે. એ પરિસ્થિતિમાં આજે આ પ્લોટોનું પણ આપણે જે કંઈ કાર્યવાહી કરવાની હતી સ્ટેન્ડિંગ કમિટી તરફથી એ આજે કરી દેવામાં આવી છે. અને એક પ્રશ્ન પત્રકારો હમણાં જ પત્રકાર સાહેબે અમને પૂછ્યો હતો કે ખાડી માટે આપણે શું વ્યવસ્થા કરી રહ્યા છે. તો ખાડી દરેક ઝોનની અંદર દરેક ઝોનલને દરેક અધિકારીઓને પોકલેન્ડ મશીન ખાડીમાં ઉતારીને સફાઈનું કામ શરૂ કરી દેવાનું કહી દેવામાં આવ્યું છે અને મોટાભાગની ખાડીઓમાં પોકલેન્ડ મશીનથી સફાઈગીરી ચાલુ થઈ ગઈ છે. એટલે થોડું મોડું હતું, કારણ કોવિડ હતું, કોવિડમાં મોટાભાગના અધિકારીઓ ઇન્વોલ્વ હતા અને એના કારણે થોડો સમય ડીલે થયો છે, પણ આપણે આપણી સ્પીડ પકડી લીધી છે અને ખાડીમાં કોઈ તકલીફ આવશે નહીં એવું આ સંજોગોએ આપણે કહી શકીએ. ટૂંક સમયની અંદર જરૂર જણાશે તો બીજા સાધનો પણ એડ કરીને ખાડી સફાઈ ઉપર પૂરતું ધ્યાન આપવામાં આવશે.